મારા ખ્યાલ મુજબ ત્યાં ગેમ ઝોન હતું, એ હું જ્યારે આ ઘટના બની ત્યારે હું ગયો ત્યારે મને ખ્યાલ આવી ગયા ગેમ ઝોન છે. બાકી આ ગેમ ઝોન થી હું પરિચિત હતો નહીં કે એ એરિયા છે ને ત્યાં નોર્મલી વધારે ગોડાઉન અને ઓપન પ્લોટ જ છે, એટલે ત્યાં અમારે પ્રજાના કામ માટે અત્યાર સુધીમાં ક્યારેય કોલ આવ્યો નથી ને એ બાજુ જવાનું થતું ન હોય. છતાંય મારા ધ્યાનમાં ક્યાંય એવું ગેરકાયદેસર બાંધકામ જોવા મળે તો હું જે તે વોર્ડના અધિકારીઓનું ધ્યાન દોરું જ છું. થઈ ગયું હોય ને એમાં આપને ખ્યાલ ન હોય કે આનું કમ્પ્લીટ, કારણ કે મારે એવો કોઈ રાઈટ નથી ત્યાં જઈને કોઈ પાસે માંગવાનો. કારણ કે કોઈ 10 માળનું બિલ્ડિંગ હોય હું ત્યાં જઈને એના પ્રમુખને એમ ન કહી શકું લાવો તમારું કમ્પ્લીશન, કારણ કે જે તે સંબંધિત અધિકારી, તો હું દર વખતે કાંઈ પણ હોય તો સંબંધિત અધિકારીને હું જાણ કરતો જ હોઉં. મારી જવાબદારી એ જ હોય કે કોઈ પણ ગેરકાયદેસર કાંઈ બાંધકામ હોય મને જાણમાં આવ્યું હોય તો મારે સંબંધિત અધિકારીઓને જાણ કરવું જોઈએ. આજની તારીખે મને કોઈ પણ જાતના લેખિતમાં કે મૌખિક અહીંયા આવીને મને કોઈ કમ્પ્લેન કરે તો હું એક્નોલોજમેન્ટ સાથે, હું તમને એ બતાવ એક્નોલોજમેન્ટ સાથે હું ઇન્વર્ટ કરાવી દઉં છું. જવાબદારી તો આટલી મોટી અગ્નિકાંડ થયો ના, મારી જવાબદારી ન, મને કોઈ ન આપે જવાબદારી જે તે એસઆઈટી એની તપાસ કરે જ છે. જવાબદારી એસઆઈટી ના, એવું નથી, એવું જવાબદારી અમારી અમારી કઈ રીતે બને અમારી ન બને ના. હું તમને એમ કહેવા માંગુ છું કે અમને ખ્યાલ હોય, મારી વાત સાંભળો, અને અમે 4 વર્ષથી ધમધમતું હોય ને તમને ખ્યાલ નો ઈએ બેટર કરી નો કે ના 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 ના, એવું નથી. અમુક વસ્તુ અમને એમ હોય ને કે કાયદેસર હશે, અમને એમ હોય કે કાયદેસર હશે, મને ઈ લોકો મને જાણ ન કરે, મારે એને જાણ કરવાની. જે ગુનેગાર હોય એને સજા થવી જ જોઈએ, બરાબર. ઈ પછી પદાધિકારીઓ હોય કે કર્મચારીઓ હોય કોઈ પણ વ્યક્તિ, તમે સ્પષ્ટપણે એવું માનો છો ને કે કોર્પોરેટરની આમાં કોઈ જવાબદારી નથી? ના, એમ નથી કેતો હું, કોર્પોરેટરની જવાબદારી હોય છે જો એને ખ્યાલ હોય.